અત્યારે ચૂંટણીનો સમય હોય, રાજકીય પક્ષો એમની પોતાની રાજનીતિ, ગંદી રાજનીતિ, ષડયંત્ર એવું બધું છેલ્લા બે દિવસથી ચાલુ કર્યું છે. આ બધા જુઓ છો, ગઈકાલે એક આખી પત્ર આવ્યો અપીલનો, ભાજપ પક્ષ તરફથી જાહેર કરવામાં આવ્યો, અને એમાં બધી અપીલ કરવામાં આવી જુદી જુદી છત્રી સમાજને હાથે, ક્ષમા વિરસે ભૂષણમાં હાથે. પણ એમાં એક બે વાક્યો આ પર્ટિક્યુલરલી નોંધો કે ભાઈ, આ જે કાંઈ રૂપાલા બોલ્યા એનું અમને પણ દુઃખ છે, પણ એમને કોઈ પણ નિવેદન અત્યાર સુધી નથી આપ્યું કે અમને દુઃખ છે, એટલે ફક્ત ને ફક્ત બતાવવા માટે. અને બીજું એમાં એવું લખ્યું છે કે ભારતીય જનતા પક્ષના ક્ષત્રિય આગેવાનોને દુઃખ છે, એટલે એનો અર્થ એવો થાય કે ભારતીય જનતા પક્ષને એનો કોઈ રંજ નથી, એને કોઈ દુઃખ નથી, એના નેતાઓને કોઈ દુઃખ નથી, એવો અર્થ થાય. એટલે સમાજને વધારે એક વખત અપમાનિત કરવાનો એમાં પ્રયાસ થયો. આજે એક છાપામાં જાહેરાત આવી ક્ષત્રિય સમાજના અગ્રગણીઓના નામે કે ક્ષમા વિરસ્ય ભૂષણમ, એમાં સંપૂર્ણપણે અત્યારના લોકશાહીના ચૂંટણીના માપદંડોનું ઉલ્લંઘન સંપૂર્ણપણે સત્તા પક્ષના ઇશારાથી કે દબાણથી જે કાંઈ થયું હોય, અમે ઓલરેડી એની ફરિયાદ ચૂંટણી પંચને કરી, રાજકોટ કલેક્ટરને પણ કરી, આપણે બધાએ જોયું. એમાં એક બહુ ખરાબ શબ્દોનો ઉપયોગ થયો છે, એટલે ક્ષત્રિય સમાજને વધારે અપમાનિત કરવાનો પ્રયાસ સરકાર અને પક્ષ દ્વારા, કે અમુક તત્વો આ આંદોલન ચલાવી રહ્યા છે. અમુક તત્વો એટલે કોણ, કઈ જાતના તત્વો, કઈ જાતની તમારી ભાષા છે? અમે કોઈ અમારી મર્યાદા મૂકવા માંગતા નથી, પણ લોકશાહી રીતે અમે જે કાંઈ લડત ચલાવીએ છીએ, વિરોધ કરીએ છીએ, અમારી વાત મૂકીએ છીએ, એમાં પણ ભાગલા પાડવાનું, તોડી પાડવાનું, પરેશાન કરવાનું આ એક ભાગ છે. અને એવો જ ભાગ સંકલન સમિતિના જુદા જુદા સભ્યોને ભરમાવવા, જુદા જુદા સભ્યોને દબાણ કરવું, એવું પણ અત્યારે શરૂ થઈ ગયું છે કે કોઈ પણ રીતે સંકલન સમિતિના કોઈ પણ સભ્ય એના મારફત નિવેદન કરાવવું આ તે, એવા પણ એમના પ્રયાસો સરકાર દ્વારા થઈ રહ્યા છે. પણ હું આપને જાણ કરું કે પહેલેથી જ 19 તારીખે અમે પાર્ટ ટુ જાહેર કર્યું, તેથી સંકલન સમિતિની જનરલ મિટિંગ જેમાં 120 સંસ્થાઓ હાજર હતી, એમાં એ નીતિ નક્કી થયેલી કે ભાઈ રૂપાલા સાહેબની ટિકિટ રદ નથી થઈ, માટે હવે બોયકોટ ભાજપ, ભાજપ વિરુદ્ધ મતદાન, આજે પણ એ નીતિ યથાવત છે અને સમગ્ર ક્ષત્રિય સમાજ આવતીકાલે એ નીતિ પ્રમાણે જ મતદાન કરવાનો છે અને ઉત્સાહપૂર્વક મતદાન કરવાનો છે, શાંતિપૂર્ણ રીતે મતદાન કરે એવો સમગ્ર ક્ષત્રિય સમાજના એક એક વ્યક્તિ, માતા બહેનાઓને, આગેવાનોને, કાર્યકરોને હું વિનંતી કરું છું કે એકદમ શાંતિપૂર્ણ રીતે અને મહત્તમ મતદાન આપણું થાય, એ આપ બધાએ પણ ધ્યાન રાખવાનું છે. અત્યાર સુધીની આપણી ગરિમા જે જાળવી છે લડતની, એ ગરિમા આપણે જાળવવાની છે. અમને આશંકા છે કે કોઈ પણ સંકલન સમિતિના સભ્ય સાથે એવું નિવેદન કરાવે કે ભાઈ હવે અમે આ પક્ષના ટેકામાં છીએ, આ છે તે છે, પણ હું આપને જણાવી દઉં કે જાહેરમાં જે નીતિ નક્કી થઈ છે, સંકલન સમિતિની જનરલ મિટિંગમાં જે નીતિ નક્કી થઈ છે, એમાં ફેરફાર કરવાનો કોઈને પણ અધિકાર નથી. અને ક્ષત્રિય સમાજના દરેક વ્યક્તિને હું પણ જણાવી દઉં કે કોઈ પણ મારા સહિત હું પણ કહું તો પણ એ નીતિમાં ફેરફાર કરવાનો મને અધિકાર નથી જે જાહેરમાં નીતિ નક્કી થઈ છે. 19 તારીખે પાર્ટ ટુના લડતના ભાગરૂપે એ નીતિ આપણી આજે પણ યથાવત છે અને કોઈએ પણ કોઈ પણ બાબતમાં ગેરમાર્ગે દોરાવું નહીં અને આને ફેરફાર કરવાની કોઈને પણ સત્તા નથી. હજી પણ રાત્રે આપને કહી દઉં કે ક્ષત્રિય સમાજને બદનામ કરવાનું, નાના મોટા ઘર્ષણ કરવાનો એવો પ્રયત્ન થશે, પણ અમે છતાં પણ ક્ષત્રિય સમાજના એક એક વ્યક્તિને, એક એક સૈનિકને એ જણાવીએ છીએ કે કોઈ પણ બાબતની, કોઈ જ્ઞાતિ વિશે, કોઈ આગેવાન વિશે, કોઈના પણ વિશે બિનજરૂરી આપણે કાંઈ પણ ઘર્ષણ પણ નથી કરવાનું અને બિનજરૂરી ઉચ્ચારણ પણ નથી કરવાનું, બિનજરૂરી નિવેદન પણ નથી કરવાનું. આપણે શાંતિપૂર્વક રીતે આપણું કામ જ કરવાનું છે અને બધા લોકોને જે જવાબદારી આપી છે એ 6 વાગે બધા પોતપોતાના બુથ ઉપર પહોંચી જાય અને જવાબદારી સંભાળી લઈએ.
ચૂંટણી પંચને પણ અમે વારંવાર કીધું છે કે આપ તટસ્થતાથી પ્રમાણિકતાપૂર્વક દેશહિતમાં આપની ફરજ બજાવજો. બધા અધિકારી અને કર્મચારીઓ દરેક જગ્યાએ જે જે જગ્યાએ આજે બે ત્રણ જગ્યાએ ખોટું થયું છે અમારી પાસે વિડીયો આવી ગયા છે, એટલે એ વિડીયોના પણ અમે ચૂંટણી પંચમાં મોકલા છે. એટલે કોઈની પણ સે શરમ રાખ્યા વગર અમે ફરિયાદો કરશું, રજૂઆતો કરશું. એટલે બધા પણ આ વ્યક્તિને ધ્યાનમાં રાખે અને પક્ષ અને સરકાર પણ એની પોતાની મર્યાદામાં રહે એ પણ જરૂરી છે. એમને પણ વિનંતી છે અમારી, આ રીતે આપણી કામગીરી થાય અને ક્ષત્રિય સમાજને બદનામ કરવાની કોઈ પણ બાબત ને અમે ચલાવી નહીં લઈએ. એ પ્રકારે અમે કામ કરવા પણ માંગતા નથી. અમે અમારી મર્યાદામાં અત્યાર સુધી જે કર્યું છે એ પ્રમાણે જ પણ કરશું. એટલે એમાં શું છે કે અમે અમારા બધા જ કાર્યકરોને રાજપૂત સમાજને કીધું છે કે કોઈ પણ જાતનું કોઈ પણ ઉશ્કેરાટ ન કરે, કાંઈ પણ બિનજરૂરી કાયદા ભંગ થાય એવું આપણે નથી કરવાનું. પણ કાયદાકીય મદદ માટે અમે વકીલોની ટીમ આ તે લીગલ ટીમ એ પણ સક્રિય છે અને અમે સ્ટેન્ડ ટુ જ રાખવાના છીએ. એટલે જ્યાં જે જરૂર પડે એ રજૂઆતો કે આ તે એ પ્રમાણે નિયમસર અમે પગલાં લેશું.